अंकलेश्वर शुभम रेसिडेंसी खाते परिणीता ना अपघात प्रकरण में पुलिस शासन या विरुद्ध दुष्प्रेरणा नो गुनो दाखिल कर्यो हतो। मूल बिहार ने परिणीता पासे 5 लाख नी दहेज नी मांगणी करी शारीरिक मानसिक त्रास अपायो होवानो मृतक परिवार ने फरियाद थई हती। जीआईडीसी पुलिस द्वारा सासू ससरा पति अने डियर विरुद्ध 5 लोगों विरुद्ध दहेज प्रतिबंधक द्वारा आपघात करवा अने दुष्प्रेरणा करवा बदल गुनो नोंधी तपास आरंभी हती। पुलिस द्वारा पैनल पोस्टमार्टम रिपोर्ट नी पण तपास करवामां आवी हती। बनावनी विगतो अनुसार 10मी डिसेम्बरना रोज अंकलेश्वरना गड़खोल गाम खाते राजपीपळा चौकड़ी पर आवेला शुभम पार्क खाते रहता रोशन अरुण झानी पत्नी पल्लवी देवीए गत रात्रिना 9:30 कलाके अगम्य कारणोसर आपघात करवानो प्रयास करता साड़ीनो फंडो बनावी आपघात कर्यो हतो। जो कि परिवारना सभ्यो आवी जता तेने अंकलेश्वरनी सरदार पटेल हॉस्पिटल खाते सारवार अर्थे लई आवामां आव्या हता, जहाँ फरज परना तबीबे तेमने मृत जाहेर करी हती। तेमज बनाव संदर्भे जीआईडीसी पोलीस मथके जाण करता पोलीसनो काफलो पण घटनास्थळे દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે મૃતક પલ્લવી દેવીના પિયર પક્ષના સ્વજનો દ્વારા પલ્લવી દેવીની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા, જે વચ્ચે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા અને લગ્નનો ટૂંકો ગાળો જોતા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેમજ વિસેરા લેવડાવવામાં આવ્યા હતા। મામલતદાર હર્ષદ બેલડીયા દ્વારા પણ પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે મૃતકના સ્વજન જોડે વાતચીત કરી પંચકેસ કરવામાં આવ્યો હતો અને બંને પક્ષે જવાબ નોંધ્યા હતા। તો અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ દ્વારા સમગ્ર મામલે તપાસ આરંભી હતી, જે ઘટના સંદર્ભે મૃતક પલ્લવી દેવીના પિતા વિજય મિશ્રાએ જીઆઈડીસી પોલીસ મથકે મૃતકના પતિ રોશન કુમાર ઝા, સસરા અરુણ કુમાર ઝા, સાસુ રંજુ દેવી ઝા, ડિયર કૃષ્ણા ઝા અને અવિનાશ ઝા દ્વારા દહેજ પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા અને મારઝૂડ કરતા હતા, જે ત્રાસ સહન ન થતાં પલ્લવી દેવીએ સાડી વડે ઘરે ફાંસો ખાવા દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી મૃતક પલ્લવી દેવીના પતિ, સાસુ સસરા અને ડિયરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, તેમજ મૃતક પલ્લવી દેવીના પેનલ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા।